ગુરુપદ પંકજ પૂજતા સૌદલોક પૂજા શિવ વિરંસી શારદા ગુરુ તણા જસ ગાય ગુરુ બિન કશું યુગે નહીં ભગતિ મુગતિ કો મૌન પથ્થર બોયા ખેત મેં નહીં ફળ નહીં ફૂલ ગુરુ હમારે જીવન મણિ તન મન કે આધાર દયા સાગર દેવતા કરુણાના ભંડાર દયા સાગર દેવતા કરુણાના ભંડાર સદગુરુ હમ પર નિવાજિયા દિયા અમર બોલ શીતલ સાયા શબ્દની જહાંસ કરે કિલો શીતળ સાયા શબ્દની જહાંસ કરે કિલો મરજી વારસ માણે મારા હરિજનો મરજી વારસ માણે રે એ ઓ મરજી વારસ માણે મારા હરિજનો મરજી વારસ માણે રે એ કઠણ દૂધ સે સિંહણ કેરું પીવાની છાયાણે રે હે કઠણ દૂધ સે સિંહણ કેરું પીવાની છાયાણે રે હે જન જાવે નિજ બાળક વિના જે જન જાવે પ્રાણ તો જે ટાણે મારા હરિજનો પ્રાણ તો જે ટાણે મારા હરિજનો મરજી વારસ માણે રે હે વારસ માણે મારા હરિજનો મરજી વારસ માણે રે એ મહાર
રોગ છે, જેના મનમાં ભૂખ્યો રે ભૈરા ભાણે રે એ મહારોગ છે, જેના મનમાં ભૂખ્યો રે ભૈરા ભાણે રે એ અજર અમર કેરા સુખને ભાઈ, અજર અમર કેરા સુખને ભાઈ, મરજી વાલે માણી મારા હરિજનો, મરજી વાલે માણી મારા હરિજનો, મરજી વાર માણે મારા હરિજનો, મરજી વાર સુમાણે રે એ ગોથા ખાવે ભટકે પારસ પાણે રે એ ગુરુ ગમવિના, ગોથા ખાવે ભટકે પારસ પાણે રે એ હરીનો હીરો રાખો હૃદયમાં, હરીરો રાખો હૃદયમાં, એને વેદવ ખાણે મારા હરિજનો, એને વેદવ ખાણે મારા હરિજનો, મરજી વારસ માણે રે એ જીવારસ માણે મારા હરિજનો, મરજી વારસ માણે રે એ से जबरा पूर्वना पुण्य प्रमाणे रे ए जी। ओ जन्म मरण ना दुख से जबरा पूर्वना पुण्य प्रमाणे रे ए સાકુટ નુગરા સુરે હમજે, સાકુટ નુગરા રે આ સુરે હમજે, મૂર્ખ્યા મત ને તાણે મારા હરિજનો, મૂર્ખ્યા મત ને તાણે મારા હરિજનો, મરજી વારસ માણે રે એ જી મરજી વારસ માણે મારા હરિજનો, મરજી વારસ માણે રે એ
સદગુરુ સેવો પામો પદ નિર્વાણે રે હે આટે સદગુરુ સેવો પામો પદ નિર્વાણે રે હે કહે ગણપત ગુરુ ગમ જાણો કહે ગણપત ગુરુ ગમ જાણો આગુની ઓળખાણે મારા હરિજનો આગુની ઓળખાણે મારા હરિજનો મરજી વારસ માણે રે હે જી ઓ મરજી વારસ માણે મારા હરિજનો મરજી વારસ માણે રે હે એક ખાંભામાં બોર્ડ માર્યું હતું કે આ ખાંભાની નીચે અઢળક દ્રવ્ય છે પણ માથું મૂકે એ માલ કાઢે. એટલે બોર્ડ વાંચીને જ માણા કે માથું મૂક્યા પછી માલ નીકળે તો એ ગોલણ ગાડા ભરે, આપણે શું કામનું. જે બોર્ડ વાંચે એ બોર્ડ વાંચીને આવેલો જાય, બોર્ડ વાંચીને આવેલો જાય. એમાં એક મરજીવાની આવી ગયો. એણે વિચાર કર્યો ગમે ને કાયમ તો આવશે ને, ભલે મારું માથું ઉતરી જાય પણ બીજાને તો કાયમ આવશે ને. એટલે માથું ઉતારવાને માટે તૈયાર થયો. ઘા કરવા જાય છે એની પહેલાં જ ખાંભો ઉલ્લીને એક બાજુ પડી ગયો અને માલ નીકળ્યો અને માલ પ્રાપ્ત થયો. પણ ક્યારેક મરજીવો બન્યો ત્યારે. એમ જે સંતો મહાપુરુષો આપણે જેને કહીને મરજીવા છે એણે માથા મૂક્યા છે. અટાણે આપણે એમ કહી કે ઘેર ઘેર ઉગારામ દાદાના ગુણ ગવાય, ભજન પૂજન બીજું ત્રીજું લોકો સવાર સાંજ આરતી પૂજન કરે, એ લગ્નિથી વિષયને આસક્તિ છૂટી જાય છે અને દરવાજા ખુલે ને તો સદગુરુના ચરણ સુધી પહોંચી શકાય છે. એટલે આમાં નવ દરવાજા દસમી ખડકી ખડકી આગે ખડકે આ ખડકીને કોઈ સંત ઉગાડે જો કૂંચી મળી જાય. ઉન ઘર કી દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના. આ નવ ઇન્દ્રરૂપી નવ દરવાજા દસમી ખડકી, દસમો પ્રાણી દસમી ખડકી છે પણ એની આડી એક ખડકી એ દેહાધ્યાસરૂપી ખડકી છે. ઈ ખડકી કોઈ સંત ઉગાડે જો કૂછી મળી જાય, ઉન ઘર કી જો ગુરુગમરૂપી ચાવી મળે તો આ ખડકી ખુલે. બાકી લાગ કરીને આ ખડકી ખુલે એવી નથી, ગમે એટલી મહેનત કરો તો એનાથી ખુલે એમ નથી. પણ જો ગુરુગમરૂપી ચાવી મળે તો સેલાઈથી આ તાળા ખુલી જાય છે. એટલે અનુભવીને સંતોએ ગાયું છે કે ગુરુગમ કેરી ગુચી કરી લે કટી જાય મોહકા, તાળા ઈ તાળાને દૂર કરે તો તારાય ઘટમાં થઈ જાય. અજવાળા જો અજવાળા કરવા હોય તો ફેરી લે ની નામની માળા, નામની માળા ફેરવી લે તો નામની માળા ફેરવો, નામરૂપી ચાવી લાગુ કરો તો જરૂર ભ્રમણાના તાળા ખુલી જાય છે. એટલે અજર અમર કેરા સુખની વાતો આવા મરજીવા છે એ લીએ માણી મારા હરિજનો મરજીવા રસ માણે. ગુરુગમ વિનાના ગોથા ખાવે ભટકે પારસ પાણે, હરિ હીરો વસે હૃદયમાં જેને વેદ વખાણે. ગુરુગમ વિના આપણે ગમે એટલા ગડથોલિયા ખાઈએ ગમે અહીંયા જઈ આવી પણ જ્યાં જાવ ત્યાં ભગવાનની પ્રતિમાનું દર્શન થાય. ભગવાનનું દર્શન કરવું હોય તો વેદ કહે છે, શાસ્ત્રો કહે છે, પુરાણો કહે છે કે પ્રગટ પરમાત્માનું દર્શન કરવું હોય તો તમારા ઘટ મંદિરમાં જુઓ. દેહ દેવળમાં દેવ આત્મા એલા જાણ્યો નહીં તે મદાર, ઓળખી લે આપમાં આપે છેટો નથી લગાર, લાભુ ધણી તારો
આ તો તું જ બોલે ભગવાન, નહીં કદી ન્યારો, પાંચ તત્વના પડદાની માય ખેલનહારો, એ આને ગુરુગમથી વિચાર. દરેક સંતો મહાપુરુષો વેદ શાસ્ત્રો એમ કે છે કે હરિ હીરો તો તમારા દેહ દેવળની અંદર બિરાજમાન છે, અને આપણો દેહ પ્રકાશમાન હોય તો કેને લઈને છે, કે હરિ હીરો આમાં વસે છે ધોને, એ આમાંથી નીકળી જાય તો કે બોલો ભાઈ રામ કે આને લઈ જાઓ. આમ પછી ઘડીએ કોઈ ઘરમાં રાખે છે, ખરા રાખે છે, કારણ કે પછી વાત પૂરી થઈ ગઈ. તો દેહ આપણો વિદ્યામાન સેનાથી, કે ચૈતન્ય બ્રહ્મ પરમાત્મા આપણા દેહ મંદિરમાં બિરાજે છે. તો એટલે વેદોએ આ મનુષ્ય દેહને ભગવાનનું મંદિર કીધું છે, શાસ્ત્રોએ પણ આ દેહને ભગવાનનું મંદિર કીધું છે, અને સંતોએ તો વારંવાર કીધું છે કે ભાઈ તારો દેહ છે એ જ ભગવાનનું મંદિર છે. ચલતા દેવળ પૂજીએ ક્યાં બેઠે છે કામ, જીતના દિશે આત્મા એ બધાય છે શાળી ગ્રામ. આ હાલતું ચાલતું તારું દેવળ છે, અને તારું દેવળ દેહરૂપી હાલતું ચાલતું હોય તો એના થકી હાલે ચાલે છે, એના થકી. એટલે ગુરુગમ વિનાના ગોથા ખાધા ભટકે પારસ પાણે, હરિ હીરો રાખો હૃદયમાં એને વેદ વખાણે. હરિ હીરો જે હૃદયમાં વસી રહ્યો છે, વેદ શાસ્ત્ર પુરાણો એના ગુણ ગાય છે, એની સમસ્યા બતાવે છે કે જ્ઞાન ન ઉપજે ગુરુ વિના કોટી શૂણતા કથાય, પારસ લખ્યો પુરાણમાં શૂણતા હોનું ન થાય. ગુરુ વિના આત્મજ્ઞાન થતું નથી. માહિતી જ્ઞાન તો તમે મંડો પરિભ્રમણ કરવા અને જાજા લોકોનો તમને સંપર્ક થાય એટલે તમારી પાસે માહિતી જ્ઞાન ઢગલા બંધાવી જાય. માહિતી જ્ઞાન ઢગલા બંધાવી જાય. પણ જેને કેવળ જ્ઞાન કહીએ, જેને આત્મજ્ઞાન કહીએ, એ જ્ઞાન સદગુરુની કૃપા વિના, એની દયા વિના, એનું શરણ સેવા વિના બાપા થતું નથી. જ્ઞાનનો ઉપજે ગુરુ વિના કોટી શૂણતા કથાય, પારસ લખ્યો પુરાણમાં શૂણતા સોનું ન થાય. પારસ નામ પરમાત્માના ગુણાનાવાદો પુરાણોની અંદર છે ને, ભાગવત ભગવાનના સોવી અવતારોની કથા કહે છે. પણ ભાગવત જે સોવી અવતારની કથા કહે છે ઈ પારસ નામ પરમાત્મા તમારા ઘટની અંદર છે. કથા સાંભળવાથી ઈશ્વર દર્શન થતું નથી, પણ શાસ્ત્રોમાં જે સંજ્ઞા બતાવી છે, જે લક્ષ્ય બતાવ્યું છે, એ લક્ષ્ય પ્રમાણે જો સાધના કરે તો પારસ નામ પરમાત્માની ઓળખાણ નિજ ઘટમાં થાય. તો હોનું બને એટલે મન નિરંજન રૂપ બને. મન નિરંજન રૂપ બને તો આપણે ભગવાનની કથાઓ સાંભળીએ, કેવી કેવી લીલાઓ ભગવાને કરી એની કથાઓ સાંભળીએ તો આપણે આશ્ચર્યનો કોઈ પાર ન રહીએ. પણ કથા સાંભળીને ક્યારેક એવો તો ભાવ થવો જોઈને કહો હો, ભગવાને સોવીસ સોવીસ અવતારો લઈને કેવી કેવી લીલાઓ કરી, આ લીલા કરનારો મારો નાથ અટાણે ક્યાંય છે, એવો કોક દીતો ભાવ થવો જોઈએ. હે, એના દર્શન કરવાની કોક દીતો ઈચ્છા, ઓહો આ જેની કથાઓ આવી લખાણી, આવા જેના ગુણગાન ઋષિ મુનિઓએ ગાયા, હે પરમાત્માને મારે અટાણે મળવું હોય તો હું કરવું જોઈએ, એવો કોક દી ભાવ તો થવો જોઈએ. હે, એવો કોઈ દે આપને ભાવ થયો, આપને ભાવ થયો. અને ભાવ નહીં થાય ને પ્રગટને નહીં મળી ત્યાં સુધી સંતોષ થાય, ત્યાં સુધી સંતોષ થાય, પ્રગટને મળ્યા વિના સંતોષ થાય. આપણી દીકરી માટે ક્યાંક મૂર્તિઓ જોવા જાય, મૂર્તિઓ હાજર ન હોય કે ભાઈ એ તો હમણાં અમેરિકા વઈ ગયો છે, આ એનો ફોટો છે, આ એનો ફોટો છે. એ તો બરાબર ફોટામાં થારો લાગે, પણ આવવાનો કહીએ છે કે એ તો વરહદી થઈ જાય કે આમને ફોટામાં હાટું ખબર કા એમ ન હોય, એ તો રૂબરૂપ જોવો પડે. રૂબરૂપ જોવો તોય સંતોષ થાય ને, એમ આને રૂબરૂપ જોવું ને તેથી સંતોષ થાય. નટવર પ્રગટ મળે સુખ થાય, અવિનાશી તો અખિલમાં બેઠો કહો કોનું દુઃખ જાય. નટવર પ્રગટ મળે તો સુખ થાય. પારસ લખ્યો પુરાણમાં શૂણતા સોનું ન થાય. અંજન વિનાની ઔષધિ આગળ કહી ગયા કોઈ, પાઠ કરો પૂરા પ્રેમથી તો એમ કાંઈ નેત્ર નિર્મળ હોય. કોઈ વૈદરાજે આંખમાં ગમી રીતનો દોષ હોય તો, મોતિયો હોય તો આ આંજવું, પરવાળા હોય તો આ આંજવું, ફલાણું
આંખ ઉઠી હોય તો આંજો એનો આખો પાઠ લખ્યો હોય, આંખના દર્દ માટેની ઔષધનો આખો પાઠ લખ્યો હોય, તે આપને કંઈક આંખમાં તકલીફ થાય તો એ પાઠ વાંચ્યા કરો તો તમારી આંખ મટી જાય, ન મટે? બધી જાતના રોગની માહિતી લખી છે ને, મટવાન બદલે હમુનો વધ આંધળો થાય, હમુનો વાંસી વાંસી. પણ એમાં જે ઔષધ લખ્યું એ લ્યાવો ને આંખમાં અંજન કરો તો એ તમારો આંખનો રોગ મટે ને તાઉંથી મટે. અને પાછું જે ઔષધ લખ્યું એ કેવું હોય, ક્યાં મળે એ ખબર હોવી જોઈએ, નકર તો ભલે ને આપણાને આપણા ખેતરમાં હોય પણ આપણે ન ઓળખતા હોય તો વૈદરાજ કે આ તને તકલીફ હોય તો આના માટે બાનામૂળનો રસ નાખ, બાનામૂળને આપણે ઓળખી છે કે વૈદરાજ બાનામૂળ, પણ તારું આખું ખેતર છે કે પણ મારા ખેતરમાં ક્યાંથી બાનામૂળ હોય, કે કપાસ છે ને એને બાનામૂળ કહે છે ઔષધમાં, એમ કયો નહીં એ તો ઢગલા બંધ છે કે એ વાત હાચી, પણ ઓળખાણ હોવી જોઈએ, ખબર હોવી જોઈએ. આ ગુમડું થયું છે તાને પાણાફાઈડના પાન બાંધી, પાણાફાઈડ કેને કેવી એ પછી ખબર હોવી જોઈએ કે પાણાફાઈડના પાન વૈદરા ત્યાં આપે આ તારા ઘરની વાહે જો ની ઊભી, એટલે ઓહો એ હું ખબર, એ હું ખબર. તે બસ ઔષધના પાઠ તો લખ્યા છે પણ ઔષધનો કેમ ઉપયોગ કરવો, ઔષધ કેવું હોય એ એને માટે ગુરુની જરૂર છે વાલા, એને માટે ગુરુની. હે ઔષધ ઝઘડા ગાંધીના ઘરમાં વૈદ વિના મરે, રોગે દાટેલું ધન પણ ગુરુ વિન ઘરનું કેમ કરીને પડે, ઉપભોગે કોઈ જન ગુરુ વિનાનો મર્મનો, જાણે આ બ્રહ્મને એલા જાણવો કોણ ઠેકાણે, કોઈ જન ગુરુ વિના મર્મનો, જાણે અંજન વિનાની ઔષધિ કાગળ કહી ગયા કોઈ, પાઠ કરે પૂરા પ્રેમથી પણ એમ નેત્ર નિર્મળ ન હોય, ઔષધ લ્યાવો ને કીધું છે એ પ્રમાણે અંજન કરવા આવે તો આપણી આંખ નિર્મળ થાય, તો હરખું દેખાવા મંડે ત્યાં સુધી હરખું દેખાય નહીં. એમ મૃતકના મુખ આગળ ગાયે અમૃતનો મહિમાય, જરીયે નો થાય જીવતું તમે વિચારી જુઓ મેરે ભાઈ, મરદાની આગળ અમૃતનો ગમે એટલો મહિમા ગાવતું મળતું કઈ જીવતું થાય કે, પણ અમૃત મળે અને એનું જો પાન કરાવવામાં આવે તો આને જીવતદાન પ્રાપ્ત થાય, પણ હવે એનો મહિમા ગમે એટલો ગાયા કરી તો મહિમા ગાયે કાંઈ પહેરાવ્યો નથી, અમૃત પ્રાપ્ત થાય ને તો જીવતદાન પ્રાપ્ત થાય. તો સદગુરુએ આપને નામ આપ્યું નહીં અમૃત છે, આ અમૃત છે, આ અમૃત આપને સજીવન બનાવે, સજીવન એટલે સજીવનની ઓળખાણ કરાવે, અને સજીવનની ઓળખાણ થઈ ને પછી એને મરણની બીક જ નથી, એને ખબર પડી ગઈ કે મારા સ્વરૂપને મૃત્યુ નથી, મારો દેહ ભલે પડી જાય પણ હું તો હજર અમર છું, દેહ જન્મતા તું નહીં, જન્મતા દેહ મરતા તું નહીં, મરતા દેહ અનાતમ તું છે આત્મ, હવે ખોટા સંકલ્પ ક્યુ કરતા. જેને સદગુરુ મળ્યા અને નામરૂપી અમૃત પ્રાપ્ત થયું ને એ અમૃતનું પાન કરીને આત્મપદની જેને ઝાંખી થઈ એને જન્મ મરણનો ધોખો મટી ગયો, એ મહાપુરુષોને જન્મ મરણનો ધોખો મટી ગયો. અને ધોખો મટ્યો એણે કીધું કે નહીં જાવે, નહીં જાવે જેણે સાસા સદગુરુ સેવાઈ, નહીં જાવે તો નહીં જાવે, શું કોઈ સંતોના દેહ અમર છે, લક્ષ ચોરાશીમાં નહીં જાવે, દેહ તો કોઈના અમર નથી પણ સ્વરૂપે અને નામે કરીને સંતો કાયમને માટે અજર અમર છે, કાયમને માટે અજર અમર છે. સેનાથી? કે નામરૂપી અમૃતનું પાન કરવાથી, નામરૂપી અમૃતનું પાન કરવાથી. ભીમ સાહેબે ગાયું ને કે અમર બોલ મારા ગુરુએ આપ્યો, થાન દ્વારો ગુરુ વચને થાપ્યો, માયરો વચનને પ્રેમ વ્યાપ્યો સેવક ધૂણી, નામની તાપ્યો અમર બોલ મારા ગુરુએ આપ્યો, થાન દ્વારો ગુરુ વચને થાપ્યો. સત્ય નામ છે ગુરુએ અજર અમરો આપ બનવા માટેની ભાન કરાવી છે, અને એ સમજણ જેને પ્રાપ્ત થઈ ગઈ અને જન્મ મરણનો ધોખો મટી ગયો. મૃતકના મુખ આગળ ગાયે અમૃતનો મહિમા, જરીયેનો થાય જીવતું વિચારી જુઓ મારે ભાઈ, જે પળપળ ભેરો આપી પોષણ આપી રહ્યો છે જે ભગવાન,
એને ઓળખે જે આપે હોય ગુણવાન, જે પળે પળ ભેળો રહીને આપને પોષણ આપી રહ્યો છે, આંખે જોરાવે, કાને સંભળાવે, જીભે સ્વાદ લેવારે, હાથે લેતી દેતી કરાવે, મનથી વિચાર આવે, આ પળે પળ ભેળો રહીને પોષણ આપી રહ્યો છે, છતાંય ઓળખાતો નથી. એને જે ઓળખે આપે હોય ગુણવાન, જેને જે ઘટમંદિરમાં બિરાજીને આપને પોષણ આપી રહ્યો છે, છતાં આપણે એની ઝાંખી નથી, એની ઓળખાણ કરાવનાર, એ ધ્યાન દ્રઢ કરાવનાર સદગુરુ સંત છે. એની દયાથી, એની કૃપાથી એની ઓળખાણ થાય છે. અને ઓળખાણ થઈ એમ કહે છે કે નજરે આવ્યા, નજરે આવ્યા, અર્ધમ હીરલા ખાણી, સપ્તશબ્દના સુખ જેને લાયધા એણે આ વાતને, માની હવે દાણનો માગે દાણી, સદગુરુએ લખ દિયા પરવાની, દેખ્યા દિલ દીદારા મારા સદગુરુની, અણસારા પ્યારા દેખ્યા દિલ દીદારા, કે તમે ઘટમાં દર્શન કર્યું તો ઘટમાંય ક્યાં કર્યું, તો સંતોએ એ કીધું કે અધર તખત પર આપ બિરાજે, કરણી ગર કીર્તારા, અટળ અભંગી દેવ ત્રિભંગી, સકલ રૂપ સંસારા, પ્યારા દેખ્યા દિલ દીદારા મેરા સદગુરુની, અધર તખત પર આપ બિરાજે. આપણા દેહની અંદર પ્રાણ છે, એ અધર તખત છે. પ્રાણથી ઊંચી વસ્તુ દેહમાં કાંઈ નથી. પ્રાણમાં પ્રાણનો પ્રાણ શબ્દ બ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે. અધર તખત પર આપ બિરાજે, કરણીગર કીર્તારા, અટળ એટલે જે કોઈ દી ટળે નહીં, અભંગી જેનો કોઈ દી ભંગ ન થાય, અટળ અભંગી દેવ ત્રિભંગી, જે ત્રણ ગુણથી પર ત્રિગુણાતીત સ્વરૂપ છે. દેવ ત્રિભંગી સકલ રૂપ સંસારા, ઘટો ઘટની અંદર એનો સંચો દોર છે. એ સ્વરૂપને મારા સદગુરુની અણસારે જોઈ લીધું, દેખાલ દિલ દીદારા મેરા સદગુરુની અણસારા, પ્યારા દેખ્યા દિલ દીદારા. તો ભાઈ, સાત દિવસ સુખદેવજીની કથા સુણે સૌ કોઈ, મોક્ષ તો પરીક્ષિત પાયમો, જેણે લીધો લક્ષારથ સોય. સાત દિવસ સુખદેવની કથા તો બધા સાંભળે, પણ ધંધોકારીને હાથ ગાંઠું વહાડાને ફાટી, આપણે કોઈને ફાટી નહીં, કોઈ દી આપણે ફાટી નહીં. કોઈ સદગુરુની શાન સમજે, અને જો નામમાં વૃત્તિ વિરામે તો સાત ઇન્દ્રિયોની આસક્તિ છૂટી જાય ને, એ ગાંઠું તૂટી ગઈ કહેવાય. એની ગાંઠું તૂટી ગઈ કહેવાય. વિષયની આસક્તિમાંથી મુક્ત થાય, એ બ્રહ્મ થઈને બ્રહ્મમાં ભળે છે. સાત દિવસ સુખદેવજીની કથા સુણે સૌ કોઈ, મોક્ષ તો પરીક્ષિત પાયમો, જેણે લીધો લક્ષારથ સોય. માનો કયું માનવી દેવ બુદ્ધિમાં દક્ષ, છોટમ પ્રભુપદને પામવાને માટે લેવો જ્ઞાની ગુરુનો લક્ષ. કોઈ જ્ઞાની ગુરુનો લક્ષ લીએ તો આ સમજણ પ્રાપ્ત થાય છે. બાકી ગુરુગમ વિના ગોથા ખાવે, ભટકે પારસ પાણે, દરેક સંતો ભટકવાની ના પાડે. કાશીએ જઈને હું કરવત લ્યો, સિદ્ધને ફરો ચાર ધામ, વનવન તમે હું કામ આખડો, તમારા ઘટમાં બેઠો આતમ, રામ ચેતનહારા ચેતો, કાશી કાયા તો આજ છે ને કાલ નથી. બધાએ મહાપુરુષો એમ કહે છે કે ઈશ્વર દર્શન માટે ભટકવાનો જા. કબીર સાહેબે કીધું, મોહે ક્યાં ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ મેં, ના મેં કો ક્રિયાકર્મ મેં, ના મેં જોગ સંન્યાસ મેં, ના પે પોથી, ના મેં પંડિત, ના મેં કાશી કૈલાસ મેં, ના રહતા મેં શ્રી દ્વારિકા, ના રહતા જગન્નાથ મેં, ના રહતા હિમાચલ મેં, ના રહતા મેં જંગલ સહરા, તે ક્યાં રહ્યો છો કે મેં રહેતે હું વિશ્વાસ મેં. એક તમે જ્યાં વિશ્વાસ બાંધો ને, ન્યા હું છો. જ્યાં તમે વિશ્વાસ બાંધો ન્યા ઈશ્વર છે. આ શ્રદ્ધાનો વિષય, આ શ્રદ્ધાનો વિષય. તમે જ્યાં વિશ્વાસ બાંધો ન્યા એ છે. અને જ્ઞાન દ્રષ્ટિએ જોવો હોય તો, કહત કબીરા સુનો ભાઈ સાધુ, સબ શ્વાસન કી શ્વાસ મેં, વહા ખોજો તો તુરત મિલું મેં, સિન ભર કી તલાશ મેં, મોહે ક્યાં તું ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ મેં. જો શ્રદ્ધા બાંધો એક ન્યા છે, ને જ્ઞાન દ્રષ્ટિએ ઘટો ઘટની અંદર દરેકના પ્રાણમાં પ્રાણનો પ્રાણ પરમાત્મા બિરાજમાન છે. પ્રાણનો પ્રાણ પરમાત્મા બિરાજમાન છે.
દરેક સંતો મહાપુરુષો એમ કે જે ખોજ કરવી હોય તો અહીં કરે, અને હંમેશા સિદ્ધાંતી છે કે જે વસ્તુ જ્યાં પડી હોય ત્યાં ગોતાય ને. વસ્તુ પડી હોય ઘરમાં અને તમે બજારમાં ગોતો તો જડે ખરા. જે વસ્તુ જ્યાં પડી છે ત્યાં ગોતો. હવે પડી છે વસ્તુ ઘરમાં અને તમે ગોતવા જાઓ બજારમાં તો ક્યાંથી જડે, ક્યાંથી જડે? તો આપણું એવું છે, વસ્તુ પડી છે ગઠમાં અને ગોતવા ક્યાંના ક્યાં જાય, ગોતવા ક્યાંના ક્યાં જાય. અને પાછા રાજી રાજી થાય કે એમ કેમ અમે અમરનાથની યાત્રા કરીએ, એકવાર પગ લેપટો પણ વાંધો ન આવ્યો, એમ કેમ પાછા પૂગી ગયા. તોય રાજી રાજી થાય કે અમે અમરનાથ અમરનાથ જઈ આવ્યા. તો કુદરતી રીતે બરફની જે શિવલિંગ થાય છે, કુદરતની કળાનું તમને દર્શન થયું, કુદરતની તમને કળાનું દર્શન થયું. પણ જે શિવના દર્શન કરવાતા એ શિવ તો તારા ઘટમાં બેઠો હતો, એ તો તારા ઘટમાં બેઠો હતો કે જે આ બધી કળા કરી રહ્યો છે એ તારા ઘટ મંદિરની અંદર બિરાજમાન છે. ઈશ્વરની કળાનું દર્શન થાય, ઈશ્વરનું દર્શન કરવાને માટે તો ગમે એને એક દી અંતરદ્રષ્ટિ કરવી પડે. અંતરદ્રષ્ટિ કર્યા વગર ઈશ્વર દર્શનનો લાભ થતો નથી. એટલે દરેક સંતો મહાપુરુષો એમ કહે છે કે એના દર્શનની ઝંખના હોય તો અંતરદ્રષ્ટિ કરો. એટલે મનવૃત્તિના પ્રવાહો સત્ય નામમાં વાળો, મનવૃત્તિના પ્રવાહોને નામની અંદર વાળો એને અંતરદ્રષ્ટિ સંતો કહે છે. એને સંતો અંતરદ્રષ્ટિ કે. નરસિંહ મહેતાએ કીધું કે લા પ્રગટ પિંડમાં પ્રભુને પેખે નહીં, ફોગટ ફરે દૂર ભાળે, અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરી, દુષ્ટ ભાવો કરીને શું માળા જાલે. અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરી, દુષ્ટ ભાવો કરી, શું માળા જાલે. પણ જો તારું નિર્ગુણમાં મન ગળે તો ભિન સંસારની ભ્રાંતિ ભાંગે. દાસ નરસૈયો એના ચરણમાં નમે કે જ્ઞાન અને વિજ્ઞાનની જ્યોત જાગે. જે નિર્ગુણ બ્રહ્મરૂપે તારા પ્રાણમાં બિરાજમાન છે એમાં જો તારું મન ગળે તો ભિન સંસારની તારી ભ્રાંતિ ભાંગી જાય અને જ્ઞાન વિજ્ઞાનની જ્યોત જાગે, જ્ઞાન વિજ્ઞાનની જ્યોત જાગે. એટલે દરેક સંતો મહાપુરુષો ઈશ્વર દર્શન માટે નિજ ઘટમાં ગોતવાનું કહે છે. એટલે આ ગણપત મહારાજ પણ એ જ કહે છે કે ગુરુગમ વિનાના ગોથા ખાવે ભટકે પારસ પાણે. આ હરિ હીરો તમારા હૃદયમાં વસે જેને વેદ વખાણે, વેદ શાસ્ત્રો જેના ગુણ ગાય છે, જે પદને આંગળી ચીંધે છે, જે તત્વસાર સ્વરૂપને બતાવે છે, એને તમે બહાર ગોતવા ક્યાં જાઓ, બહાર ગોતવા ક્યાં જાઓ? પણ આપણી ખોજ જ બહાર છે, કારણ કે ઘટ મંદિરમાં ખોજવાની શાન બતાવનાર કોઈ સદગુરુ મળ્યા નથી. એટલે જીવ બહાર ગોતા કરે છે, એટલે જીવ બહાર ગોતા કરે છે. જો આ સમજણ નો લીધી મનુષ્ય અવતારમાં, આ પદની પારખ નો કરી અને બે દરકાર જો રહ્યા તો ગણપત મહારાજ કે વિચાર કરજો, જન્મ મરણનું દુઃખ બહુ મોટું છે. જન્મ મરણના દુઃખ છે જબરા, પૂર્વના પુણ્ય પ્રમાણે જન્મનું એવડું દુઃખ છે અને મરણનું પણ એવું છે. સબ દુનિયા પરમ દુખારી, પ્રભુ એક નામ તેરો સુખકારી. ગર્ભવાસમાં ઉલટા તનસે નવ દસ માસ ગુજારી, જન્મ લઈને આવ્યો ધરણી પર ત્યાં લીપટી માયા તિહારી. માના ગર્ભોમાં હતો ત્યારે જીવ દુઃખી થયો, ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ આમાંથી છોડાવો. જન્મ લઈને આવ્યો ધરણી પર ત્યાં લીપટી માયા તિહારી, તા તારું નામ ને તારું સ્વરૂપ ભૂલાઈ ગયું. બાલાપણ મેં પરાધીન રહીને માતા ગોદ ધારી, સુખ દુઃખ વ્યાપે તન મેં પણ હાટે વસન શકું નહીં ઉચારી. બાલ્યાવસ્થાની અંદર કાંઈ શરીરમાં દુઃખ થાય, તકલીફ પડે, બાળક બિચારું રોવે, પણ કહી ન શકે કે મને આ દુઃખ છે, આ દુઃખ છે એમ કહી ન હગે. છોકરો આખી રાત રોયું, નાનું બાળક, એટલે બાઈ મોટા ડોહ્યું ને બતાવવા ગઈ કે માં આ છોકરો આજ આખી રાત રોયું, આનું શું કરવું? તો ડોહીમાંય સલાહ દીધીને, જો ની પગ લાંબા ક્યાં કરે, આને વધરાવળ છે, આને વધરાવળ છે પગ, તો માં એને શું કરે કે એને ડામ દેવાય,
વદ્રાવળને ડામ દેવાય. તો બિચારાને ડામ દે, છોકરું એમ કે મને વદ્રાવળ નથી, મસર કઈડા તટલે રોયો હતો, કહી શકે છોકરું? તો ડામ દે તો ડામને સહન કરવા પડે, પછી એનું બિચારું રોવે, ડામ દેનું રોવે. બાલાપણની અંદર દુઃખ માં રાખે એમ રહેવાનું, બોલી શકાય નહીં, શરીરમાં સુખ દુઃખ થાય. બાલાપણ મેં પરાધીન રહી માતા ગોદ ધારી, સુખ દુઃખ વ્યાપે તન મેં હાટે વસન શકું નહીં. ઉસારી સબ દુનિયા પરમ દુખારી, પ્રભુ એક નામ તેરો. જોબન મેં કામ સંતાપે, એસી બંધનકારી, બાલ બસો કે પાલન પોષણ મેં પરઘર દાસ ભિખારી. જોબનની અંદર કઈ કામનાઓ જાગે, બાળબચ્ચાના પાલન પોષણ માટે, થાને મકાને કરવાને માટે ક્યાંનો ક્યાં માણા વયો જાય છે, ક્યાંનો ક્યાં વયો જાય છે. જ્યાં જવું પડે ત્યાં વયા જાય, કોઈ અમેરિકા વયા જાય, કોઈ લંડન વયા જાય, કોઈ ફોરેન વયા જાય, કોઈ આફ્રિકા વયા જાય, કોઈ ક્યાંય વયા જાય, કોઈ ક્યાંય વયા, કોઈ હા વયા જાય. ધોડમ ધોડ છે કે નથી માણા? હે બાલ બસો કે પાલન પોષણ મેં પરઘર દાસ ભિખારી. બાલબસાના પાલન પોષણ માટે પારકે ઘરે મજૂરી કરવી પડે, બીજું ત્રીજું. એ માન હમું નમું કરી રહ્યું, બધું થોડું ઘણું ધન મેળવીને માન હમું નમું કરી રહ્યું, બંગલો બંગલો બંધીને રહેવાની તૈયારી કરી, ત્યાં ગટપણ આવી ગઈ, વૃદ્ધાવસ્થા આવી ગઈ, જ્યાં માનો કે ખાવા પીવાનું સરખો મેળ થયો ને, ત્યાં ડાયાબિટીસ આવી ગઈ. પછી કંઈ ખવાય નહીં, પીવાય નહીં, પછી જોઈ જોઈને દાઝવું, જોઈ જોઈ દાજવું. બધું નહોતું, શરીર સારું હતું તેથી મળતું નહોતું, અને મળે તો હવે ખવાય નહીં. આ કેવું કહેવાય, આ કેવું કહેવાય? અમારું જેમ હતું, નાની ઉંમરથી બાપા ભેરાન ફરી, તો બાપાને કોઈ પેડા દે ને કોઈ કાજુ દે ને અમે બેઠા હોય તો આમ પડખે તરીને વયે જાય. અમારે આમ જીભ લબલબ થતી હોય, ન દે, અને અટાણે રોજ થાળીઓ ધરે તો હવે ખવાતું નથી. કોઈ કે બાપા કાજુ ખાવ, કોઈ કે રાવણા ખાવ, કેરી ખાવ, પણ આમાં મેળ જ નથી, હું ખાવું? હે ખાવું તો તેથી મળતું નહોતું, મળે તો ખવાય નેવાનું, હું કરવું? લગભગ એવું નથી જાજુ, એવું નથી, એવું છે, શું કરવાનું? તો તો રોગ આંબી જાય, વૃદ્ધાવસ્થા આંબી ગઈ, વૃદ્ધાપન મેં રોગ સંતાપે. કાયા નિર્બલ હારી, બ્રહ્માનંદ કે તેરા ભજન વિના ભવજલ તરવો અતિ ભારી, તારા ભજન વિનાનો ભવસાગર તરવો કઠણ છે. આ તો કોઈ સદગુરુ મળે, સમજણના ઘરમાં લ્યાવે, અને જો સમજણ પ્રાપ્ત થાય તો ભીરું ભીરું માણા જીવન જીવી જાય. જો કોઈ સદગુરુની સમજણ મળે ને, જે સ્થિતિ હોય એ સ્થિતિમાં ભીરું ભીરું જીવન જીવી જાય, ભલે ને સ્થિતિ સામાન્ય હોય, પણ શહેનશાનો શહેનશાહ જે મોજ નો માણતો હોય ને, ઝૂંપડાવાળો માણતો હોય. બાપુ આ તો સમજણની વાતો છે, આ તો સમજણની વાતો છે. શહેનશાનો શહેનશાહ જે આનંદ નો માણી શકે, એ હરિનો લાલ માણી શકે, એ હરિનો લાલ માણી શકે, અને એના ભજન જેવું બીજું કોઈ સુખય નથી. મનની વિશ્રાંતિ માટે, મનની શાંતિ માટે, મનના આનંદ માટે સર્વોપરી સાધન હોય તો એનું ભજન છે, એનું ભજન છે. એના જેવું બીજે ક્યાંય સુખ નથી, અને એ સુખ સમાન બીજું કોઈ સુખ આવે એમય નથી, આવે એમય નથી. જો સુખ મુકશે કયો ન જાવે, નિરખે તો પરમ પદ પાવે, જીવને શિવ એકી હો જાવે, સોટમ તુસ સબ તજા દેખ લે સુન મંડળ કી. એ સુખની કોઈ સીમા નથી, એ સુખ હરિનો લાલ માણે છે, એ સુખ હરિનો લાલ માણે છે. બસ આર્થિક સ્થિતિ બદલાવવાની જરૂર નથી, મનની સ્થિતિ જો બદલી જાય ને તો જીવનમાં આનંદ આનંદ થઈ જાય. મનની સ્થિતિ જો બદલી જાય તો જીવનમાં આનંદ મંગળ વર્તાઈ જાય, આનંદ મંગળ વર્તાઈ જાય. એટલે જન્મ મરણના દુઃખ છે જરવા જબરા, પૂર્વના પુણ્ય પ્રમાણે. જન્મ મરણનું બહુ દુઃખ જબરું છે, પૂર્વના પુણ્ય પ્રમાણે. મનુષ્ય અવતારની અંદર એ ઘણા વૃદ્ધોની બીમારીઓ અને એની મુશ્કેલીઓ જોઈ, તેમ થાય કે પ્રભુ કોઈને દુઃખ ન દેતા, ને ત્રાહ વ્યાપી જાય કે ઓહો. પણ શું થાય, કાંઈ હજ અરજ અપીલ દલીલ ત્યાં કાંઈ કાંઈમાં આવેવાલા, કાંઈ કાંઈમાં આવે છે. હે એકદું જેનું મોઢું જોતા ધરાતા ન હોય એની એવી દશા થઈ જાય,
માયખું મણમણતી હોય, કોઈ માયખું ઉડાડવા તૈયાર ન હોય, પાસે જવા કોઈ તૈયાર ન હોય, હે ખાટલામાં પડખું ફરવું હોય તો અહીંથે ફરી શકાય નહીં. આ બધાય કર્મ પ્રમાણે હોય એવું નથી લાગતું, કર્મ પ્રમાણે હોય એવું નથી લાગતું. અને સદાય હું તો એમ કહું છું કે કુદરત મહારાજે વૃદ્ધાવસ્થા આપી ને થોડું ઘણું દુઃખ આવે, આપને લાગે અઘરું, પણ દુઃખ આવતાય વૃદ્ધાવસ્થાની અંદર બધા આસક્તિના દોર છૂટી જાય. કારણ કે જેને આપણે વાલા માયના હોય એ બધા મંડે આઘા આઘા જાવા, પછી બધાય આઘા આઘા મંડે જાવા, પછી વૈરાગ થાય. ખારું વાત તો હાજી છે, દુનિયામાં એલા કોઈનું કોઈ નથી. અને એમ થતા વૈરાગ થાય અને ઈશ્વર તરફ જો ધ્યાન દોરાઈને દુઃખ પડતા ઈશ્વરની યાદી થાય ને એની યારે તાર જોડાઈ જાય તો છેલ્લી જિંદગીમાં જીવ ન્યાલ થઈ જાય. નકર ઘણી વખત આપને એમ થાય કે ભગવાને આ એક બહુ ખોટું કર્યું. ભલે ને હું કહું છું હોવરની જિંદગી હોય તો વેક આપી લે, 80 જીવાડે ને 80 જીવાડો હોય તો 70 જીવાડે, પણ જીવાડે તો હું તે હારા એવા નરેડી જેવા રાખે એમને માલતા ચાલતા હોય ને ભલે ને પછી ફટ દઈને મારી નાખતા, હે પણ એકેય મેળના નો રેવા દે એવા બેવડા તેવડા વાળી મારે ભગવાનને આ હું હોઈ જોઈ છે. એ ભગવાનને આ હું જોયું કે ભગવાને એ દયા જ કરી છે કે જીવ દુઃખી થતો હોય અને આપણો મોહ છોડાવે ને, કુદરત છે એ આપણો મોહ છોડાવે કે ન છોડાવે, છોડાવે ને. હે નાના હોય પતિ પત્ની નાના હોય તો એકબીજા વિશે કેવો પ્રેમ હોય, કેટલો ભાવ હોય, પ્રેમ પત્રો લખતા હોય બરાબર. પછી ગઢપણમાં માંદો પડે ને ગડફા કાઢે ને પછી પ્રેમ પત્ર વાળી પાસે ન આવે, ના ના, એટલે હાસવી રાખો પછી બતાવો જો. પછી કોઈ કોઈનું તો સ્વાર્થની દુનિયા છો, સ્વાર્થ છૂટે દુનિયામાં કોઈ કોઈનું કોઈ નથી. સાસા સગા તારા સંત છે એની લાળે રહેજે, અડી બીજા કાયમ નહીં આવે ને માયા રહે. પડી મૂર્ખ મન લે વિચારી આ તો સદગુરુની કૃપા થઈ એટલે નામ રૂપી અમર વસ્તુ આપને જડી. બાકી કોણ હથવારો કરાવે એમ છે ને કોણ સાથ દે એમ છે, બધાય તાતણા તૂટવા માંડે ને તેથી જો કોઈ એવો ધણી ધાર્યો હોય ને તો સદગુરુ હામું આવીને ઊભો રહે. હે આપણું બાવડું ઝાલે ને જેણે ભજન કર્યું છે ને એનું બાવડું કુદરતને ઝાલવું પડે. બાપુ ભજન કર્યું છે ને, અગ્નિતિમાં રહ્યો છે અને પરાયણ જીવન જીવી ગયો છે, છેલ્લી ઘડીએ એનું બાવડું એને ઝાલવું પડે, એનો ઉગારો કરવો પડે અને એ જ સહાયતા કરે. બાકી કોઈ હથવારો કરાવે એમ નથી. આવે કોઈ આઈ, હે આવે કોઈ નો આવે, કોઈ નો આવે. આ તો બધાય સ્વાર્થની સગાઈઓના મલાવડા છે. સ્વાર્થ પૂરો થયે આ દુનિયામાં સબ સ્વાર્થ કા વ્યવહારા, બિના સ્વાર્થ કોઈ બાત ન પૂછે. દેખ્યા ખૂબ વિચાર આ જગતમાં સ્વાર્થના વ્યવહારા બધોય સ્વાર્થનો વ્યવહાર છે. સ્વાર્થ પૂરો થયો પરમાર્થનો માર્ગ તો સંતો ખેડી રહ્યા છે. પરમાર્થ તો જગતની અંદર સંતો મહાપુરુષો કરી રહ્યા છે એ પરમાર્થની સમજણ જે હમજા. પરમાર્થ એટલે પરમ અર્થ અને સાધવો, એની સમજણ સંતો આપે છે. પરમ અર્થ અને સાધવો એ સમજણ હરિગુરુ સંત આપે છે. એ સમજણ આપનાર સંતોને બાપા ધન્યવાદ છે. જન્મ મરણના આવા દુઃખ છે જબરા, પૂર્વના પુણ્ય પ્રમાણે સાકુટ નુગરા. હું સમજે મૂર્ખ્યા મતને તાણે, હું કરું એ જ બરાબર, હું કરું એ બરાબર એમ કરીને બીજાનું તો કહ્યું નહીં પણ સંતનું કહ્યું જીવ માનતો નથી. મહાપુરુષોના વચનને હૃદયમાં ધરતો નથી. એલા ભ્રાંતિને ભેદ પિતર બ્રહ્મણા, છોડી દે તારા ચિતડાનો સાળો. મહાપુરુષના વચન વિચારીને જ્ઞાન હિમાળે તમારા મંડળાને. ભ્રાંતિને ભેદ ભીતર ભ્રમણા, તારા ચિત્તનો સાળો છોડી દે અને કોઈ સદગુરુની શાન લઈને જ્ઞાન હિમાળે મનને ગાળી નાખી. મનને જ્ઞાન હિમાળે ગાળી નાખી. પાંડવો કે હિમાલયની અંદર આઠ ગાળી નાખ્યા ને ભગવાનના ધામમાં ગયા. જેને જેને ભગવાનના ધામમાં જવું હોય ને હિમાળે આઠ ગાળવું પડે, પણ બરફમાં નહીં. બરફમાં સત્ય નામ છે ને એ હિમાલય છે.
નામની અંદર તમારા મનને ગાળો ને તો એનું ધામ પ્રાપ્ત થાય. નામમાં મન ગાળો ને તો એનું ધામ પ્રાપ્ત થાય. બાકી ભગવાન કાંઈ એવો દયા વગરનો નથી કે તમે હિમાલયમાં જઈને બરફની અંદર કષ્ટ ભોગવીને તમારા દેહને ઓગાળી નાખો તી પછી મળે તો એના દીનદયાળુ નામ ઉપર કોક સોકડી મારી દે કે આટલું બધું કષ્ટ પડે ને તી પછી તું મળે એમને. અમારે તમને ભગવાન અમારી ઘીરે લઈ આવ્યા હોય તો લઈ આવવા હોય તો તબલાન ઝાંઝને ઢોલને વગાડીને પછી ગાતા ગાતા આવી શેરી વળાવી સજ કરું, હરી ઘેરે આવો ને મારી શેરીએ પથરાવું ફૂલ, વાયલમ ઘેરે આવો ને અમારી ઘીરે ભગવાન તમને પધરાવો હોય તો શેરીમાં ફૂલ પથરાવી પાણી સાટી ગાતા ગાતા તમને લ્યાવી અને અમારે તમારી ઘીરે આવું તમે ટાઇલ પાડ નાખો એમ ને. આ તમારું દીનદયાળું નામ પાડ્યું છે કોઈને? ભગવાન કે પણ મને એવો ચિત્રો કોઈને? મને ભજે એને માટે મેં વાર નથી લગાડી. મને ભજે ને એને માટે મેં જરાય વાર નથી લાગી. ગજ ગજને કારણીએ અસંભો ઉઠો અણવાણે પૈકે ધાયો ઊંચકે નિશમાં કાઈ નો જાણે મને ભજે ઈ સંત. મારો એક હાથી એ અર્ધું નામ લીધું ને ત્યાં હું હાજર થયો છું. આખું નામ નો લેવા દીધું. હ કીધું રી કહેવાનો વારો નો આવ્યો ત્યાં તો આવીને એનો ઉગારો કરી દીધો. હે જબલ ગજબલ અપનો ગ્રહ્યો નહીં ક્ષર્યો નહીં કામ, નિર્બલ થઈને રામ પોકાયરો આવ્યો આધે નામ. સુનેરી મેનાઓ તો નિર્બલ કે બલરામ અર્ધા નામે હું હાજર થયો છું. અમરીશ રાજા હતી મને વાલા, દુર્વાસાએ મન ભંગ કીધા અમે અમારા અભય પદ છોડી. અને અમરીશ રાજાને માટે અવતાર દસ દસ લીધા. પ્રાણ થકી મને હરિજનવાલા વૈષ્ણવવાલા નિત્યમે ઊનકો ધ્યાવું, સ્વર્ગ વૈકુંઠ બધું છોડીને મારા હરિજન હોય ન્યા હું જાઉં. અરે સંતનો તો સેવક છું, લક્ષ્મીજી સંતના દાસી, એ 68 તીર્થ મારા સંતોના ચરણમાં કોટી ગંગા કોટી કાશી. એવા સંત આલે એની આગે હું હાલ, સંત સુવે તો હું જાગું, ઘડી વાર નહીં મારા સંતથી અળગો ને કષ્ટ બધાય એના કાપું. હે સંત આલે એની આગે હાલું. સંતને કાંઈ સંકટ પડવું હોય તો એના રસ્તામાં કાંટા હોય તો આગળ આલીને એનો રસ્તો હું સોખો કરી દઉં, એનો હું રસ્તો સોખો કરી દઉં. સંત આલે એની આગે હું હાલું અને સંત સુવે તો હું જાગું, સંત સુવે તો હું જાગું, ઘડી વાર નહીં મારા સંતથી અળગો કષ્ટ બધા એના કાપું. બધા એના કષ્ટ હું કાપું છું અને મારા સંતનું હું પળે પળવાર રક્ષણ કરું છું, પળે પળવાર રક્ષણ કરું છું. એ બેઠા બેઠા ગાય તો ઊભો ઊભો સાંભળું અને ઊભા ઊભા ગાય તો હું નાસું. આઠે આઠે પોર મારા હૃદયમાં રાખું એમ ભણે નરસિંહો પદ સાચું. એટલો દિન દયાળુ છે, એની દયાનો કોઈ વાલા પાર જ નથી. પણ જીવનો કંઈક ધડો તો બંધાવવો જોઈએ, જીવનો ધડો તો બંધાવવો જોઈએ. સાકોટ નુગરા હું સમજે મૂર્ખ્યા પોતાના મતને તાણે, જેણે હું જ કરું એ બરાબર છે, હું કરું એ ઠીક છે, એમ આપા મતે હાલનારો કોઈ પાયર પીડ્યો નથી. આ તો સંત મતે હાલે, ગુરુ મતે હાલે એ પાયર પડે. દાદા રામદેવજી અરવુજીભાઈને કીધું જોઈજે, ઓ ભાઈ આ તો જગત છે, કોઈ નર હાસા કોઈ નર જૂઠા, હહો ને મતે આલે સંસાર. આ તો ગુરુ મતે આલે નરભુજી એ પાયર પડી જાય છે. જે ગુરુ મતે આવેલા ને એ જગતમાં પાયર પડી જાય છે એનો જન્મ બાપા સફળ છે, એનો ધ્યેય હાસલ છે. તો શિષને હાટે સદગુરુ સેવો, શિષને હાટે જો એવા મહાપુરુષનું શરણ મળતું હોય તો સેવી લેવું. શિષને સાટે સદગુરુ સેવો તો પામો પદ નિર્વાણે. નિર્વાણ પદને પામવું હોય તો મન ગુરુ ચરણમાં અર્પણ કરવું પડે, તે વિના નિર્વાણ પદને પામી શકાતું નથી. શિષને સાટે સદગુરુ સેવો પામો પદ નિર્વાણે, કહે ગણપત ગુરુ ગમ જાણો, કોઈ આગુની ઓળખાણે આગળની ઓળખાણે કોઈ ગુરુ ગમને જાણી લ્યો. આ સમજણના ઘરની અંદર જો આવી જાઓ તો કે ભાઈ તમારો બેડો પાર થઈ જાય, તો તમારો ધ્યેય હાસલ થઈ જાય. એટલે ધન્યવાદ છે સંતોને મહાપુરુષોને કે રૂડી રૂડી શિખામણો આપને આપી અને આપણો
જીવનનો ધ્યેય હાંસલ કરાવી દીધો છે માટે મહાપુરુષોનો જેટલો ગુણ બાંધે એટલો ઓછો. એ સમજણ લઈ જેને જે સદગુરુ મળ્યા હોય પોતાના ગુરુને મહાન માની, સાક્ષાત ભગવાન તુલ્ય માની, એની સેવના ભાવથી પ્રેમથી શ્રદ્ધાથી કરી લેવી, અને યથાશક્તિ જે સમજણ છે એ પ્રમાણે જેટલું થાય ને ભાઈ એટલું સદગુરુનું ભજન કરવું, એમાં આપણું કલ્યાણ રહેલું છે. બીજું જાજુ કાંઈ ન આવડે તોય કાંઈ નહીં, બહુ જાજુ ન શીખીએ તોય કાંઈ નહીં, પણ આપણે જો ભોળા ભાવથી થોડું ઘણું ભજનનું ભાતું બંધાણું છે ને તો એ મૂડી જન્મો જન્મ કાયમ આવવાની છે. અને એ જ સાચી મનુષ્ય જીવનની કમાણી છે ને, બીજી શું કમાણી છે? અને બીજી કમાણી કરી હોય તો એ ક્યાં ભેળી આવવાની છે? આવવાની છે. એ તો હમુની જાતિ વેળાએ મૂંઝવે મોહથી ને મમતાના બંધન બધાય, નડતર છે ગુરુની કૃપા એ મારું આસુજન છે. જાતિ વેળાએ જો એમાં આસક્તિ રહી ગઈ તો સંતોના અનુભવ ખોટા જ ન હોય ભાઈ, ખોટા હોય કે સોમે માયા ભેળી કીધી નિશે ભર્યા નાણા, મુવા પછી એમાં મણિધર થઈને બેઠો ને એના ઉપર રાફડા, રૂંધાણા રામ ભજી લે રાણા ગાઈ લે ને એલા ગોવિંદના ગાણા, જે જો એમાં જીવર્યો તો મુવા પછી સરબ થઈ અને ડાટેલા ધનનું વર્ષોના વર્ષો સુધી ધ્યાન રાખવું પડે. આ અધોગતિનો કોઈ પાર નથી. જાતિ વેળાએ મૂંઝવે મોહથી મમતાના બંધન, નડતર છે ગુરુની કૃપા એ જ મારું સાચું ધન છે. લોકો માને ધન પોતાનું, અંતે તો એ બધું નિર્ધન છે. આપણું ધન છે એ આપણે જ ન વાપરી શકીએ. છોકરાના હાથમાં વ્યવહાર આપે આવે પછી આપણે જેટલા દઈએ એટલે આપણે બાપુજી હમણાં તમને 500 આપ્યા હતા, પણ બાપુજીએ તને બધું આપ્યું એનું જ કાકા કહીર કહે હે? પણ આપણું ને આપણું ધન હોય આપણે વાપરી શકીએ? આપણે વાપરી શકીએ? આપણું ને આપણું હોય તો એ ન વપરાય, વપરાય નહીં. પછી આપણા હાથમાંથી છૂટ્યું પછી વાત પૂરી થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. લોકો માને ધન પોતાનું, અંતે એ બધું નિર્ધન છે. તન મન બુદ્ધિ એ જિંદગી આખીની રળતર બધી કળતર છે. દાસ લાવો હાસુ ધન, સંત જન પામે જે જુગો જુગના ધનવંત છે. હાસુ ધન તો મહાપુરુષો પામી ગયા જે જુગો જુગના ધનવંત બની ગયા. માટે ધન્ય છે આવા સંતોને મહાપુરુષોને કે એની સાયા આપણને બાપા મળી છે. એ આપણી કાંઈક પૂર્વજન્મની કમાઈ, ક્યાં આપણે જન્મા, ક્યાં સંતો જન્મા, એલા આંખની ઓળખાણ નહીં ને એવા સંતોને ખોળે બેહવા મળ્યું, આ કઈ વસી વાત લાગે બરાબર હે? આંખની ઓળખાણ નહીં ને એવા સંતોને ખોળે બેહવા આપને મળ્યું, એ કાંઈક આપણી પૂર્વજન્મની કમાઈ. તો એનું ગૌરવ લઈ મનની અંદર આનંદ કરવો કે ઓહો, મહિમા બાંધવો કે આવા સંતોનું ચરણ આપને ક્યાં જન્માન કેવી રીતે મળી ગયું, ના હાંધા કેમ બાંધી ગયા એ કંઈ સમજાતું નથી હે? કોણે ખાસરે ક્યાંના ક્યાં જન્મા હતા અને ક્યાંના ક્યાં આટા મારતા હતા એ ઉગારા અમે બધાને ભેળા કરી દીધા હે? બધા એને એક દોરામાં પોરવી લીધા, આ કાંઈ નાની વાત લાગે છે? એટલે ખૂબ આનંદમાં રહેવું. સમય જે હાલતો એ ભલે ને હાલે, સમય સમયનું કામ કરે ને આપણે ગુરુનું ભજન કરાય, સમય સમયનું કામ કરે આપણે સદગુરુનું ભજન કરાય, એના શરણમાં કંઈક સેવા કરી, એના મુખના બે શબ્દો સાંભળ્યા, દર્શન પ્રસન્ન કર્યા, એ થોડી ઘણી કરેલી કમાઈ કોઈને એલા નિષ્ઠ જાય છે. એટલા ખરાબ કર્મનું ફળ મળતું હોય હારાનું નહીં મળતું હોય હે ભાઈ હે? ખરાબ કર્મનું ફળ મળતું હોય તો એલા હારા કર્મનું ફળ ન મળે. કેમ ન મળે? કેમ ન મળે? જરૂર મળે. તો એને એવો ભાવ રાખીને એન ભર્યું ભર્યું જીવન જીવી લેવું, બધાની સાથે એકતા સાધવી, નિર્મળ જીવન, પવિત્ર જીવન જીવવું, ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ સદગુરુના નામની અંદર વધારી અને જેટલો થાય એટલો એ આનંદ કરી લેવો અને એ આનંદમાં કાયમને માટે રહેવું. અમારે કાર્યક્રમ તો થોડોક લંબાવો હતો પણ બાપાના નાના શાળા ગુજરી ગયા છે એટલે લીલાબેનને તાત્કાલિક જવાનું થયું. બાપાને સવારે પાછું ત્યાં જવાનું હોય એટલે થોડોક કાર્યક્રમ ટૂંકાવીએ છીએ. એ બાને બધા અમને માફ કરજો. ત્રિવેણીના તીરની ઉપર
મોતીડાની હાર, ત્રિવેણીના તીરની ઉપર મોતીડાની હાર, સાધુ જનની જ અંશ વિસારો, અમૃત નો યાર રે, ત્રિવેણી ના તીર ની ઉપર મોતીડાની હાર, સુરતી સિંહાસન પ્રેમ પાથરના, અવલવો સિકાસાર, સુરતી સિંહાસન પ્રેમ પાથરણ, ઓ અવલવો સિકાસાર, અવલવો સિકાસાર, તાપર મારા સદગુરુ બેઠા, તાપર મારા સદગુરુ બેઠા, નિરખીને થઈ છોન્યાલ, એ નિરખી થઈ છોન્યાલ, ત્રિવેણી ના તીર ની ઉપર મોતીડાની હાર, સાધુ જન ની જ અંશ વિસારો, જેને અમૃત નો યાર રે, ત્રિવેણી ના તીર ની ઉપર મોતીડાની હાર, અખે મંડળ માં રાસ રહ્યો હે, થઈ રહ્યો થે થે કાર, અખે મંડળમાં રાસ રહ્યો હે, થઈ રહ્યો થે થે કાર, રોમે રોમે રંગ લાગી ગયો, રોમે રોમે રંગ લાગી ગયો, અધર ખેલ નિરાધાર, અધર ખેલ નિરાધાર, ત્રિવેણી ના તીર ની ઉપર મોતીડાની હાર, સાધુ જન ની જ અંશ વિસારો, જેને અમૃત નો યાર, ત્રિવેણી ના તીર ની ઉપર જમના ને કાંઠે જાદવો, કરશનજી કીર્તાર, જમુના ને કાંઠે જાદવો, કરશનજી કીર્તાર, મોહન સંગે મોરલી, મધુ
કરે મલાર, હે મધુર કરે રે મલાર, ત્રિવેણી ના તીર ની ઉપર મોતીડાની હાર, સાધુ જન નિજ હંસ વિસારો, જેને અમૃત નો યાર, ભવસાગર માં બુડતા તાર્યા સદગુરુ તારણ હાર, ભવસાગર માં ઉડતા તાર્યા સદગુરુ તારણહાર, ત્રિકમ સાહેબ કે બિગાવે ત્રિકમ સાહેબ કે બિગાવે, ખિમ ખલક કિરતાર ખિમ ખલક કિરતાર, ત્રિવેણી ના તીરની ઉપર મોતીડાની હાર, સાધુ જન નિજ અંશ વિસારો, જેને અમૃત નો યાર, જેને અમૃત નો યાર. સદગુરુદેવ